ઉનાળાની કારજાર ગરમી પડી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ઈડરિયા ગઢને લઈને ગરમીનો ઊંચો ડિગ્રી તાપમાન વધારે રહે છે। જો કે ઈડર શહેરમાં સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે અને બપોરના સમયમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે। गुजरात राज्य में दिवसे ने दिवसे गर्मी पारो वधतो जाए छे त्यारे साबरकांठा जिल्लाना मात्र ईडर शहर में सौथी वधु गर्मीनो प्रमाण रह्यो छे। जो कि 41 થી 42 डिग्री वधु तापमान रहे छे। अत्यारे हाल उनाळानी कारजार गर्मी पड़ी रही छे। ईडर शहर में मात्र ईडरिया गढ़ने लई गर्मीना प्रमाण में वधारे होय छे। ईडरना आसपास ग्राम्य विस्तारों में ईडरिया गढ़ना कारण गर्मी शहर में वधारे रहे छे। બપોરના સમયે ગરમી પ્રમાણ વધારે હોવાથી જાણે શહેરમાં રસ્તાઓ સુમસામ જોવા મળે છે। 42 ડિગ્રીથી વધારે તાપમાન પહોંચી જાય છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે। જો કે શહેરના સ્થાનિક લોકોનું કહેવું છે કે વૃક્ષ વધારે હોય તો ગરમીનું પ્રમાણ ઘટી શકે, પરંતુ વૃક્ષોનો નાશ થવાથી ઈડર શહેરમાં સૌથી ગરમી તાપમાન ડિગ્રી સુધી પહોંચી જાય છે। આમ તો લોકો પણ ગરમીથી બચવા માટે વિવિધ નુસખા અપનાવી રહ્યા છે, જ્યારે ગરમી ધીરે ધીરે રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે। જો કે ઈડર શહેરમાં ઈડરિયા ગઢ પર સૂરજના કિરણો સીધા પડવાથી આસપાસ રહેણાંક વિસ્તારોમાં વધારે ગરમીનો તાપમાન જોવા મળે છે। જિલ્લામાં અનેક શહેરો કરતાં પણ ઈડર શહેરમાં વધારે તાપમાન નોંધાય છે। જો કે સ્થાનિક લોકો પણ અત્યારથી જ ગરમીમાં શેકાઈ રહ્યા છે, જ્યારે આગામી સમયમાં કેટલા અંશે ગરમીનો પારો પહોંચે અને સ્થાનિકોને દજાડશે એ તો સમય જ બતાવશે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। ગુજરાતમાં ઈડરમાં સૌથી વધારે ગરમીનું તાપમાન હોય છે, એના કેટલાક કારણો પણ છે। એક તો ઈડર છે એ કર્કવૃતથી ઉત્તરના ભાગે આવેલું છે। વધુમાં ઈડરના જે ડુંગરો છે એ ડુંગરો ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે છે તો એ જે રિફ્લેક્ટ થઈને જે ઈડર નગરમાં બપોરે જે ગરમી આપે છે એ ગરમી સામાન્ય નાગરિકો માટે અસહ્ય હોય છે। એટલે હવે સરકારે કેટલાક નિર્ણયો લેવા પડશે, કારણ કે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગની માઠી અસર પડી રહી છે એમાં ગરમીનું પ્રમાણ અચાનક વધી ગયું છે। સરકારે તળાવો ઊંડા કરી અને એના અભિયાનોને વેગ આપવો પડશે। આ મુદ્દે હવે સરકારની સાથે સાથે સહકારની કાર્યો પણ જો વેગ આપે તો સહકારની દ્રષ્ટિએ સામાન્ય વ્યક્તિએ પણ હવે આ અભિયાનમાં જોડાઈ અને પર્યાવરણને બચાવવાથી લઈ અને આ ગરમીનું પ્રમાણ જે બપોરે અસહ્ય હોય છે એ ઓછું કેવી રીતે થઈ શકે એ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ। ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો, શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ, શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014।